અહીં આપણે y ને ઉકેલવાનું છે માઇનસ ક્યુબ રૂટ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ વાય પ્લસ ફાઈ અહીટ ને દૂર આપીએ આ બધા લેફ્ટ હેન્ડ સાઈડ લાવવા માટે આપણે બંને બાજુ ફોર ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ વાય ને સબટ્રેક્ટ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ ફોર ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ વાય અને રાઇટ હેન્ડ સાઈડ માઇનસ ફોર ઇન્ટુ માઇનસ ફાઈ ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ વાય મળે અને રાઇટ હેન્ડ સાઈડ આ બંને કેન્સલ થઈ જશે અને આપણને ફાઈવ મળે આ રીતે આપણે રાઈટ હેન્ડ સાઈડ ક્યુબ રૂટ દૂર કરી શકીએ હવે બંને બાજુ આપણે માઇનસ ફાઈવ વડે ડિવાઈડ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ આ બંને કેન્સલ થઈ જશે અને તેના બરાબર ક્યુબ રૂટ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ડિવાઈડ બાય માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થશે હવે આ ઇક્વેસનને સરળ બનાવવા માટે આપણે બંને બાજુ વન થર્ડ પાવર લઈ લઈએ અહીં આ એક્સપ્રેશન એ વાય રેસ ટુ વન થર્ડ પાવર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બરાબર થાય અહીં આ બંને સમાન જ છે પરંતુ જુદી જુદી રીતે લખ્યા છે અહીં આના બરાબર વન થર્ડ પાવર થાય હવે આપણે બંને બાજુ થર્ડ પાવર લઈ લઈએ તો આ ઇક્વેશનમાં પણ બંને બાજુ પાવર લઈએ અહીં આ વાય નો વન થર્ડ પાવર નો થર્ડ પાવર બરાબર વાય નું વન થર્ડ પાવર ઇન્ટુ થ્રી પાવર થાય અથવા તો વાય નો વન પાવર થાય જો આપણે ક્યુબ રૂટ ઓફ વાય નો ક્યુબ લઈએ તો આપણને વાય જવાબ મળે અને માઇનસ વન નો ક્યુબ માઇનસ વન ઇન્ટુ માઇનસ વન એટલે કે પ્લસ વન થાય અને તેને ફરીથી માઇનસ વન સાથે મલ્ટીપ્લાય કરતા માઇનસ વન મળે આથી વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થાય હવે આ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ને આપણે ઓરિજિનલ ઇક્વેશનમાં મૂકીને ચેક કરી શકીએ તો આના બરાબર માઇનસ ક્યુબ રૂટ ઓફ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ફોર ક્યુબ રૂટ ઓફ માઇનસ વન પ્લસ મળે હવે આના બરાબર માઇનસ ક્યુબ રૂટ ઓફ માઇનસ વન આપણને માઇનસ વન મળે ઇઝ ઇક્વલ ટુ ફોર ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ માઇનસ વન આપણને એટલે કે અહીં આપણને વન ઇઝ ઇકવલ ટુ ફોર ઇન્ટુ માઇનસ વન એટલે માઇનસ ફોર પ્લસ ફાઈવ મળે અને આ સાચું છે કારણ કે માઇનસ ફોર પ્લસ ફાઈ ઇક્વલ ટુ વન મળે આથી આ આપણું સોલ્યુશન છે